नमस्कार विद्यार्थी मित्रों, एबीसी क्लासेस गांधीनगर नामनी यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक स्वागत है। आज तमारा माटे हूँ जे द्वितीय एकम कसोटी आवानी छे एनू जे समय पत्रक पण आवी गयु छे ए लई अने उपलब्ध थयो छूं। कदाच तमने न मळ्यो होय, न जाणता होय तो धोरण 9 थी लई अने धोरण 12 दरेक विद्यार्थीओ माटेनुं अहींया समय पत्रक आवी गयुं छे। 12/8/2022 તમે અહીંયા જોઈ શકો છો, લેટેસ્ટ બરાબર છે। તો પ્રશ્ન બેંક આધારિત જે મૂલ્યાંકન માટેનું જે સમયપત્ર છે એ કંઈક આવી રીતે છે, તમે જોઈ શકો છો। ધોરણ 9 અને 10, ઓકે, તો ધોરણ 9 અને 10ની વાત કરી લઈએ સૌ પ્રથમ। તો 25 તારીખે પહેલાં સેશનની અંદર ગુજરાતી, ત્યારબાદ બીજા સેશનની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી છે, ત્યારબાદ 26 તારીખ ઉપર જઈએ તો સામાજિક વિજ્ઞાન અને ક્રમશઃ ગણિત એવી રીતે છે, ઓકે। 11/12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો 25 તારીખે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન છે, ત્યારબાદ 26 તારીખે ગણિત અથવા તો જીવ વિજ્ઞાન, જે બેમાંથી એક પણ હોય, અને અંગ્રેજી છે। ત્યારબાદ આપણે જઈએ ધોરણ 11/12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો ધોરણ 11/12 સામાન્ય પ્રવાહની અંદર 25 તારીખે નામું અથવા તો સમાજશાસ્ત્ર, અને બીજા સેશનમાં 25 તારીખે વાત કરીએ તો આંકડાશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનની। ત્યારબાદ 26 તારીખે અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અને બીજા સેશનની વાત કરીએ તો અંગ્રેજી। તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલી વસ્તુનો કાર્યક્રમ આવેલો છે। શાળા દ્વારા કસોટી લેવાનો સમય 25/8/2022ના રોજ શાળાના સમય દરમિયાન અને 26 તારીખે જે સેશનની અંદર લાગુ પડતું હોય એ પ્રમાણે લેવામાં આવશે। તો ધોરણ 9 અને ધોરણ 10ની પણ વાત કરી, 11/12 સાયન્સ આર્ટ્સ કોમર્સની પણ આપણે વાત કરી છે। ત્યારબાદ આપણે આગળ વધીએ તો ખાસ સૂચના, તો એ તમે પ્રથમ કસોટી આપી ચૂક્યા છો, 25 ગુણનું પેપર રહેશે, 1 કલાકનો સમય રહેશે, તમે જાણો જ છો, ઓકે। ત્યારબાદ અભ્યાસક્રમની થોડીક વાત કરી લઈએ કે કયો કયો અભ્યાસક્રમ રહેશે એની આપણે ચર્ચા કરી લઈએ। તો પ્રશ્ન બેંક દ્વિતીય ઓગસ્ટ માસનો જે કાર્યક્રમ છે એના આધારિત રહેશે તમારી પ્રશ્ન બેંક। ધોરણ 9ની વાત કરીએ તો ધોરણ 9 જેને ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ આવે છે, ઓકે, તેમણે પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3 અને પ્રકરણ 4 સુધી કરવાનું રહેશે, અને જેમને ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ છે તો એમને પ્રકરણ 1 છપ્પા પદ્ય, પ્રકરણ 2 પરોપકારી મનુષ્ય ગદ્ય, એનું વ્યાકરણ, સમાનાર્થી વિરોધાર્થી જે છે, નિબંધ લેખનની વાત કરે છે, પ્રકરણ 3 જે પદ્ય છે જ્યાં જ્યાં વસે ગુજરાતી, પ્રકરણ 4 સિંહનું મૃત્યુ જે ગદ્યપાઠ છે, ત્યારબાદ પ્રકરણ 5 તું તારા દિલનો દીવો જે પદ્ય છે, વ્યાકરણ, સ્વર વ્યંજન, જોડણી, લેખન, વિચાર વિસ્તાર, પ્રકરણ 6 અને 7 સુધી જે એક નવસર્જનની વાટે સુધીનું જે પદ્ય છે ત્યાં સુધી। વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ ધોરણ 9ની અંદર તો પ્રકરણ 2 અને પ્રકરણ 14નો સમાવેશ છે। પ્રકરણ 2 એટલે કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, અને પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો। ત્યારબાદ ગણિતની વાત કરીએ તો ગણિતની અંદર પ્રકરણ નંબર 1, 5, 2, 3, 15 આટલા ચેપ્ટર પૂછાશે, એટલે ટોટલ 5 જે પ્રકરણ 1 છે સંખ્યા પદ્ધતિ, પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, પ્રકરણ 2 બહુપદીઓ, પ્રકરણ 3 યામ ભૂમિતિ, પ્રકરણ 15 સંભાવના, તો આટલા ગણિતની અંદર પૂછાશે। સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો પ્રકરણ 3, 10 અને 14 આટલા પૂછાશે, ઓકે। ત્યારબાદ આપણે જઈએ ધોરણ 10ની અંદર જેમને ફર્સ્ટ લેંગ્વેજ આવે છે ગુજરાતીની અંદર, તો એની અંદર પ્રકરણ 1, 2, 3, 4, 5, 6 અને 7, ત્યારબાદ વ્યાકરણનું એકમ 1, જોડણી, સંધિ, સમાસ, ધ્વનિ શ્રેણી, જોડણી ભેદ, અર્થભેદ, પ્રત્યય, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, આ ફર્સ્ટ લેંગ્વેજ માટે છે। અને સેકન્ડ લેંગ્વેજની વાત કરીએ તો તો પ્રકરણ જેમને ગુજરાતી દ્વિતીય ભાષા આવે છે 1, 2, 3, 4, 5, 6 અને 7, એમાં પણ સમાનાર્થી વિરોધાર્થી જોડણી જે એકમ 1, એકમ 2માં સંધિ સમાસ આવે છે એ પણ, અને લેખન સજ્જતા વિચાર વિસ્તાર। વિજ્ઞાનની અંદર
विज्ञान में प्रकरण बे अने प्रकरण सात नो समावेश छे, एटले के प्रकरण बे एसिड बेज अने क्षार अने प्रकरण सात नियंत्रण अने संकलन। गणित में प्रकरण एक पंदर बे अने पांच, एटले के प्रकरण एक वास्तविक संख्याओ, प्रकरण पंदर संभावना, प्रकरण बे याम भूमिति, प्रकरण पांच समांतर श्रेणी। सामाजिक विज्ञान की बात करिए तो प्रकरण त्रण दस अने सोल, त्रण भारत नो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य, प्रकरण दस भारत कृषि, प्रकरण सोल आर्थिक उदारीकरण अने वैश्विकीकरण। त्यारबाद धोरण अगियार अने बार सामान्य प्रवाह की बात करिए तो एनी अंदर धोरण अगियार माटे आपणे जोईए इंग्लिश जेमने फर्स्ट लैंग्वेज छे तो एमां हॉर्नबिल चेप्टर थ्री डिस्कवरिंग द सागा कंटीन्यूस पोएम टू पण आवशे, त्यारबाद छे स्नेपशॉट चेप्टर वन, त्यारबाद चेप्टर टू ग्रामर आवशे एनी अंदर जे तमे जोई शको छो। ओके, अने धोरण बार नी अंदर बात करिए तो अहीं धोरण अगियार छे, अहीं धोरण बार छे, जेमने फर्स्ट लैंग्वेज छे एनी बात करी रह्यो छूं, ए आखे आखो अभ्यासक्रम तमे निहाळी शको छो। ओके, त्यारबाद यूनिट टू जेमने सेकेंड लैंग्वेज छे एटले के द्वितीय भाषा आवे छे तो यूनिट टू एमां रीड टू आवशे, रीड थ्री, त्यारबाद यूनिट थ्री में रीड वन आवशे। ओके, आटला सुधी, अने सप्लिमेंटरी रीडिंग ना फाइव थी लईने सेवन सुधीना यूनिट। स्टैंडर्ड ट्वेल्व नी बात करिए आपणे सेकेंड लैंग्वेज तो तमे जोई शको छो रीड वन रीड टू, यूनिट फोर नी यूनिट थ्री में रीड वन अने रीड टू, यूनिट फोर में रीड वन सप्लिमेंटरी रीडिंग ना फोर टू एट, न्यूज क्लिपिंग, डुअर्स डायरेक्टेड, कम्प्लीट द सेंटेन्स, पेरेग्राफ राइटिंग जेवा ग्रामरना टॉपिक पण आवशे। अर्थशास्त्रनी वात करिए तो एमां प्रकरण एक प्रकरण बे प्रकरण त्रण। ओके, बारमा धोरणमां तो के प्रकरण एक बे अने त्रण एमां पण एवुं छे, आ बाजु अगियारमुं धोरण छे आ बाजु बारमुं। वाणिज्य व्यवस्थानी वात करिए तो तमे जोई शको छो पहेला प्रकरण त्रण प्रकरण चार अने धोरण बारमां पण प्रकरण चार अने प्रकरण पांच, त्यारबाद आंकड़ाशास्त्र प्रकरण एक प्रकरण बे आ बाजु पण प्रकरण एक प्रकरण बे सुधी समावेश छे। समाजशास्त्रनी अंदर वात करिए पहलू अने बीजू चेप्टर, जयरे बारमा धोरणमां पहलू बीजू अने त्रीजू चेप्टर छे। मनोविज्ञानी बात करिए धोरण अगियारमां बीजू अने त्रीजू चेप्टर छे तो अहींया त्रीजू अने चौथू चेप्टर छे धोरण बारमां, अने नामना मूळ तत्वों प्रकरण एक बे त्रण चार पांच अने अहींया प्रकरण एक बे अने त्रण छे। ओके, हवे विज्ञान प्रवाहनी बात करी लईए, विज्ञान प्रवाहनी अंदर जोई शको छो गणित माटे चेप्टर नंबर त्रण चार अने रसायण विज्ञान माटेनी वात करिए धोरण अगियार तो एमां त्रीजू चेप्टर छे, जोई शको छो तमे आखे आखो सरस मजानो टाइम टेबल तमने आपवामां आवेलुं छे। ओके, आखे आखू अहींया सरस मजानुं तमने टाइम टेबल आपवामां आवेलुं छे, कार्यक्रम जाहेर थई गयो छे, तमारी तैयारीओ जे छे ए शरू करी દેજો, બરોબર છે। તારીખ 25-26 યાદ રાખજો, જે અલગ અલગ ધોરણને અલગ અલગ વિષયો માટેની જે દ્વિતીય એકમ કસોટી છે એના માટેનું આ સમયપત્રક વિશે આપણે વાત કરી, બરાબર છે। તમને માહિતી સારી લાગી હોય, બરાબર, તમને ઉપયોગી થઈ હોય તમારા મિત્રો તમારા સ્થળ ત્યાંની જોડે શેર કરજો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક કરવાનું ન ભૂલતા। ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય સાથે, ગુડ બાય, જય હિન્દ।